नमस्कार विद्यार्थी मित्रों, हूँ बिरारी बिपिन भाई, श्री वन विद्यालय अंबाबारी। आज मारो विषय है वाणिज्य व्यवस्था ने संचालन, एम धोरण 11 चेप्टर नंबर 4 माहिती संचार, ई कॉमर्स अने आउटसोर्सिंग। मित्रों अपने आगळ जोयुं के जे वाणिज्य संचालन छे एमा धंधाकीय सेवाओ बे जोयो, एनो जे एक भाग कहीए तो चाले के माहिती संचार, ई कॉमर्स अने आउटसोर्सिंग। ए धंधाकीय बाबत में घणा ज अगत्यना, खूब ज अगत्यनो छे के वर्तमान परिस्थिति में धंधा में हरीफाईनो प्रमाण खूब वध्यु छे। आ हरीफाईना युग में धंधाना विकास माटे मानव संसाधनों जेवा के परिबळों अगत्यना बन्या छे। हरीफाई में टकी रहेवा माटे उच्ची गुणवत्ता वाली वस्तुओं की नीची पड़तर किंमत, मालनी झड़फी हेरफेर तथा ग्राहक ने वधु सारी सेवा जेवी बाबतों धंधाकीय एको माटे अगत्यनी बनी छे। माहिती संचारना साधनों द्वारा माहिती संचारनी प्रक्रिया धंधाकीय एको माटे अत्यंत जरूरी बनी छे। धंधाकीय एकमना अन्य एकमों तथा ग्राहकों साथेना व्यवहारों माटे ई कॉमर्स की व्यवस्था अस्तित्वमां आवी छे। एटलुं ज नहीं परंतु धंधाना आंतरिक कार्यों बहारना स्त्रोत द्वारा सरळताथी थई शके ते माटे आउटसोर्सिंग पण धंधानी जरूरियात बने छे। तो मित्रों आ त्रणे त्रण बाबतो आपणे जोवाना छे। तो माहिती संचार, ठीक है, माहिती संचार एटले प्रत्यायन। प्रत्यायन माटे अंग्रेजी में कम्युनिकेशन शब्द नो उपयोग थाय छे। कम्युनिकेशन शब्द लैटिन भाषाना बे शब्दों कम्युनिक अने कम्युनिटिंग परथी उतरी आव्यो छे, जेनो अर्थ टू शेर कॉमन एवो थाय छे। प्रत्यायनना अर्थ में समय जता घणा परिवर्तन आव्या छे, जेना लीधे आजे प्रत्यायनो अर्थ विशाळ बन्यो छे। आदि मानवों संकेतों अने हावभाव थी अशाब्दिक प्रत्यायन करता हता। त्यारबाद बोली स्वरूपे भाषा नो उपयोग माहिती संचार में थवा लाग्यो। विज्ञान अने टेक्नोलॉजी ना विकासना परिणामे भाषा अने संज्ञाओं नो उपयोग थी प्रसारणना विविध माध्यमों द्वारा माहिती संचार झड़पी अने सरल बन्यो छे। तो माहिती संचार नी व्याख्या जोईए के विचारो अभिप्रायो के माहिती नुं वक्तव्य लखाण के संज्ञाओ द्वारा संदेश ने आपले थवी एटले माहिती संचार। हवे एनी प्रक्रियाओ जोईए के माहिती संचार नी आपले माटेनी प्रक्रियानो सोपानो, तो मान लो के सोपान नंबर 1 पाना नंबर 33 पर आपेलो छे। आपणने एक उदाहरण आपेलो छे કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની માહિતી સંચારની પ્રક્રિયા, કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની માહિતી સંચારની પ્રક્રિયા। એટલે કે એક મુસાફર અને બીજો જે બસ સ્ટેશનમાં જે માસ્ટર છે એની સાથેની વાતચીત, એનું પ્રત્યાયનની અહીંયા વાત થઈ રહી છે। તો પહેલામાં પહેલું છે સોપાન, સંદેશાનું ઘડતર। તો સોપાનની સમજૂતી આપેલી છે કે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે। સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે। હવે ઉદાહરણ, રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની રચના કરવામાં આવે। બીજું માધ્યમની પસંદગી, સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતાં વધુ માધ્યમની પસંદગી કરવામાં આવે છે। સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવે છે। એટલે કે સંદેશો કઈ રીતે પૂછવો, તો ફોનથી, ટેલિફોનથી સંદેશો મોકલવો। ત્રીજું સોપાન, સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે અને એની સમજૂતી આપેલી છે કે ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવું પૂછવામાં આવે છે, કે ફોનથી પૂછવામાં આવે કે વડોદરા જવા માટે બસ ક્યારે મળશે।
સંદેશો સ્વીકારવો, સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર સંદેશો સ્વીકારે છે. ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો મળે છે. સંદેશાનો અર્થઘટન, સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દોનો ઉપયોગ કરે છે જેથી સંદેશો સ્વીકાર તેનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે છે, એટલે કે સામેવાળાને સમજ પડે છે એ પણ. સંદેશા મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવું પૂછે છે ત્યારે સંદેશો આપનાર રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું જ સમજે છે. સંદેશાનો પ્રત્યુત્તર, સંદેશો સ્વીકારનારનો સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી તેનું પ્રત્યુત્તર આપે છે. સંદેશો સ્વીકારનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવાની બસ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર આપે છે. કહેવાનો મતલબ કે જે સંદેશો છે એ સંદેશો એક વ્યક્તિ પહોંચાડે છે અને સામેથી જે જવાબ આપે છે તેને આપણે માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે. બીજા નંબર પર આવે છે ઇન્ટરનેટ. તો મિત્રો, ઇન્ટરનેટ એટલે આપણને ખબર છે કે અત્યારના આધુનિક યુગમાં ઇન્ટરનેટનો જમાનો છે. તો ઇન્ટરનેટ એ ઇન્ટરકનેક્શન અને નેટવર્ક એ બે શબ્દો ઉપરથી આવ્યો છે. ઇન્ટરનેટનો અર્થ, ઇન્ટર એટલે આંતર અને નેટ એટલે જાળું. આમ ઇન્ટરનેટ એટલે આંતર જાળું. ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી કમ્પ્યુટર સંચાલિત સિસ્ટમ છે જેના બીજા નામો જેવા કે ધ નેટ, ઇન્ફોર્મેશન સુપર હાઈવે, સાયબર સ્પેસ વગેરે છે. કમ્પ્યુટરના જૂથને માહિતી અને સંસાધનો સહિયારા ઉપયોગ હેતુસર એકબીજા સાથે જોડવામાં આવે તેને નેટવર્ક કહે છે. આ માટે તેને હાર્ડવેર અને સોફ્ટવેરથી જોડાયેલા હોવા જોઈએ. આમ બે કે તેથી વધુ કમ્પ્યુટર્સ વચ્ચેના આંતર જોડાણ ધરાવતા તંત્રને કમ્પ્યુટર નેટવર્ક કહે છે. તો કમ્પ્યુટર નેટવર્કના મુખ્ય 4 પ્રકારો છે, જેમાં એક આવે છે લેન, એટલે કે લોકલ એરિયા નેટવર્ક, એટલે કે એક નિશ્ચિત સ્થળ પરના કમ્પ્યુટર્સ બીજા સાથે વાયરથી કે વાયર વગર જોડાયેલ રહે છે. બીજું આવે છે કેન, કેમ્પસ એરિયા નેટવર્ક, એટલે કે કેમ્પસ પરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. ત્રીજા નંબર પર આવે છે મેન, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, એટલે કે એક શહેરના કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. અને લાસ્ટમાં આવે છે ચોથા નંબર પર વેન, એટલે કે વાઇડ એરિયા નેટવર્ક, એટલે કોઈ જ ભૌતિક સીમા ન હોય તે રીતે વૈશ્વિક રીતે કમ્પ્યુટર્સ એકબીજા સાથે જોડાયેલા હોય છે. આમ આ જુદા જુદા પ્રકારના નેટવર્કને ઇન્ટરનેટ કહે છે. વાઇડ એરિયા નેટવર્કમાં 2 વિભાગો વહેંચવામાં આવે છે, એક તો એન્ટરપ્રાઇઝ વેન અને બીજું ગ્લોબલ વેન. તો મિત્રો, આ ઇન્ટરનેટ દ્વારા માહિતીની શોધ કરવામાં આવે છે, એમાં બ્રાઉઝર દ્વારા માહિતીની શોધ કરી શકાતી હોય છે. પછી આવે છે મિત્રો ઈ કોમર્સ. તો એનો અર્થ, ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોનો ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. આ ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેવી કે ખરીદ, વેચાણ, વિજ્ઞાપન, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. આ માટે ઇન્ટરનેટ, કમ્પ્યુટર નેટવર્ક, ઈમેઇલ સેવા, બેંક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, હાલના જમાનામાં એટલે કે માહિતી યુગમાં આ ઈ કોમર્સનું ઘણું જ મહત્વ રહ્યું છે, અને તેમાં પણ ધંધાકીય બાબતમાં અત્યારે જે પણ ધંધાઓ થાય છે તે ઈ કોમર્સ દ્વારા થતા જોવા મળે છે. ઈ કોમર્સના કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચુકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછા થયા છે. ગ્રાહકોને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં ઘટાડો થયો છે. આમ ઈ કોમર્સના ઘણા ફાયદાઓ છે. તો ઈ કોમર્સમાં જે આપણને ફેસિલિટીઓ આપેલી છે, એટલે કે જે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર છે તે આપણે જોવાનું છે. તો મિત્રો, ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર છે, એક તો B2C એટલે કે ધંધાથી ગ્રાહક સુધી,
बीजू बी टू बी धंधा थी धंधा सुधी, त्रीजू है सी टू सी ग्राहक थी ग्राहक सुधी, अने चौथो है ग्राहक सी टू बी एटले के ग्राहक थी धंधा सुधी, मीन्स के बी टू सी बिजनेस टू कस्टमर। तो मित्रों धंधा थी ग्राहक सुधी एटले के आमा एक छेड़े वेपारी अने बीजा छेड़े ग्राहक होय छे। इंटरनेट द्वारा वेबसाइट ना उपयोग थी जे व्यापारी ग्राहकों तेमना उत्पादनों के सेवाओं वेचाण करे तेने प्रकारना समावेश थाय छे। बीजा नंबर पर आवे छे बिजनेस टू बिजनेस एटले के बी टू बी धंधा थी धंधा सुधी। आ प्रकार मा सामेल बने पक्षों धंधादारी एकमों के व्यवसाय थी होय छे। आजना स्पर्धात्मक युग मा धंधाधारी एकमोए एक बीजा पर अवलंबित रहेवू पड़े छे। तो बी टू बी व्यापार आ अवलंबन ने सरल अने वधु असरकारक बनावे छे। नंबर त्रण आवे छे ग्राहक थी ग्राहक एटले के कस्टमर टू कस्टमर। आ प्रकारनी व्यवस्था मा ग्राहक थी ग्राहकना व्यापारनी प्रवृत्तिओ जोड़ाई रही छे। वेबसाइट पर इंटरनेटनो उपयोग करता वेचनार के खरीदनार बन्ने ग्राहक बने छे। कोई पण मध्यस्थी विना ग्राहकोनी खरीद वेचाणनी ऑनलाइन सुविधा प्राप्त थाय छे। अने नंबर चार पर आवे छे सी टू बी कस्टमर टू बिजनेस एटले ग्राहक थी धंधा सुधी। आ प्रकारना ई कॉमर्स मां ग्राहकोने परवड़े ते रीते अथवा तो निश्चित उत्पादन के सेवा माटे ग्राहक चूकवा इच्छतो होय ते किंमत व्यापक श्रेणीमां उत्पादन अने सेवानी पसंदगी मळे छे। आ प्रकारनी सेवाओ के उत्पादन करता धंधाकीय एकमो उत्पादन के सेवा माटे पोताना वेचाणनी शरतो अने किंमतो जणावे छे। आ पद्धति भावतालमां थतो समयगाळो घटाडे छे तथा ग्राहक अने धंधाकीय एकम बन्नेनी परिवर्तनशीलता वधारे छे। तो मित्रों आ ई कॉमर्सनो कार्यक्षेत्र रह्यो छे, एमां नाणानी चुकवणीनी प्रक्रियाओ, ऑनलाइन व्यवहारो, एमां नेट बैंकिंग ट्रांसफर, कैश ऑन डिलीवरी, क्रेडिट कार्ड, डेबिट कार्ड, डिजिटल कैश एप आपणे जोवा मळतुं होय छे।